હેલો હું ડોક્ટર દેવેન્દ્ર ગાવિત વેલકમ ટુ મેડિકોઝ એકેડેમી આજે આપણે સ્નેક બાઇટ વિશે શીખવાનું છે સ્નેક બાઇટ આવેલો હું સ્નેક બાઇટ કે બાબાજી કા ઠુલ્લુ સ્નેક બાઇટ બરાબર સાપ કરડી જાય તો શું કાળજી રાખવી આપણે હોમ કેર ટ્રીટમેન્ટ શું ઘરે ઘરે ફર્સ્ટ એડ શું ટ્રીટમેન્ટ કરવાની છે હોસ્પિટલમાં શું મેનેજમેન્ટ થાય છે બરાબર એ આજે શીખવાનું છે સિમ્પલ વેમાં આપણે શીખવાનું છે तो स्नेक बाइट जो ये बराबर तो 300 के आजूबाजू सांप की जातियों छे તેમાંથી માત્ર 60 જ જહેરીલી જાતિ છે પોઇઝનસ બરાબર 60 પોઇઝનસ છે અરાઉન્ડ જો 300 અરાઉન્ડ જાતિ છે તેમાંથી 60 વેનમસ છે એટલે જહેરી બરાબર પોઇઝનસ 60 જ જહેરી છે જાત એટલે કશું ડરવાની જરૂર નથી સાપ કરડી જાય તો ડરવાની કે ચિંતા કરવાની કશું જરૂર નથી એનો ટ્રીટમેન્ટ અવેલેબલ છે ટાઈમસર ટ્રીટમેન્ટ થઈ જાય તો કશું જ નુકસાન થવાનું નથી આપણે ડિસ્કસ કરશું ટ્રીટમેન્ટ એ 40 જે છે એ માઇલ્ડલી વેનમસ એટલે થોડાક જહેરીલા ને 180 તો નોન વેનમસ છે આટલા બધા નોન વેનમસ છે એટલે કશું ડરવાની જરૂર નથી મોસ્ટલી ઇન્ડિયામાં ચાર જાતિઓ મેઇન છે જહેરીલી જેમ કે કોબ્રા કિંગ કોબ્રા કોબ્રા છે રસલ વાઇપર છે રસલ વાઇપર કોબ્રા અને કોમન ક્રેટ બરાબર આ મેઇન જાતિઓ છે ઇન્ડિયામાં આ મેઇન જાતિઓ છે પોઇઝનસ મેઇન જાતિઓ છે સાપની નામ છે બરાબર બાકી મોસ્ટલી ઇન્ડિયામાં મોસ્ટલી છે ને 5-10% સાપ જહેરીલા છે રેરલી પોઇઝનસ છે બરાબર એટલે ટાઈમસર ઇલાજ કરવો ઇમ્પોર્ટન્ટ છે એના માટે તમને ઘરે પણ શું કાળજી રાખવી સાપ કરડી જાય એના લીધે મૃત્યુ ઓછું થાય છે પણ સાપ કરડી જાય અને ખોટું ફર્સ્ટ એડના લીધે બરાબર અને ચિંતામાં બીક ના મારે એના લીધે વધારે પેશન્ટને તકલીફ થઈ જાય છે અને ગુજરી જાય છે એના લીધે ચિંતામાં ચિંતા બીપી વધી જાય પેશન્ટનું ધબકારા વધી જાય સાપ પડી ગયો અટેક આવી ગયો ભલે સાપ ઝેરીલું ના પણ હોય બરાબર એટલે કાળજી વસ્તુ રાખવાની છે આપણે જોઈએ આપણે લાઈન વાઇઝ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કે આપણે ઘરે શું કાળજી રાખવાની છે સાપ પડી જાય તો ચાલો હવે આપણે જોઈએ કે હોમ કેર શું ટ્રીટમેન્ટ કરવાની છે ફર્સ્ટ એડ મેનેજમેન્ટ શું છે સ્નેક બાઇટનું બરાબર તો રિમેઇન કામ રિલેક્સ એન્ડ કેરલેસ એકદમ પહેલાં તો વિક્ટિમને આપણે શાંત કરાવી દેવાનું જેને પણ સાપ કાઢ્યો છે એને શાંત રહેવા કહી દેવાનું આપણને કાઢ્યો હોય તો આપણે પણ શાંત રહેવાનું એકદમ રિલેક્સ ફિયરલેસ રહેવાનું છે કેમ કે શું છે 80% સાપ તો આપણા નોન પોઈઝનસ છે 80% સાપ નોન પોઈઝનસ છે ખાલી 20% જ પોઈઝનસ છે બરાબર ને તો પછી ચિંતા કરવાની કશું જરૂર નહીં ને પોઈઝનસ હોય તો બી એની ટ્રીટમેન્ટ અવેલેબલ છે એટલે ચિંતા કરવાથી તકલીફ વધે ચિંતા ચિંતા સમાન છે બરાબર ને ચિંતા કરવાથી તમારું તકલીફ દૂર નહીં થવાનું તમને ચિંતા વધી જાય ધબકારા વધી જાય બીપી વધી જાય વધઘટ થાય બરાબર એટલે ફિયરલેસ એકદમ પહેલાં તો શાંત થઈ જાવ રિલેક્સ થઈ જાવ કશું વાંધો નહીં સાપ કરડી ગયો છે ટ્રીટમેન્ટ અવેલેબલ છે ચિંતા કરવાની કશું જરૂર નથી બરાબર ડુ નોટ અપ્લાય ટોર્નિકેટ એટલે ટાઈટ પાટો નહીં બાંધો શું કરે છે ઘણા બધા એમ કે પગે કરડી ગયો છે કે હાથે કરડી ગયો છે એકદમ ટાઈટ બાંધી દે ટાઈટ દોરી બાંધી દે કે ટાઈટ પટ્ટો બાંધી દે ને એવું નહીં કરવાનું કોઈ દિવસ કેમ કે એકદમ ટાઈટ બાંધી દીધું હોય તો શું અહીંયાથી સર્ક્યુલેશન જ નહીં જવાનું સર્ક્યુલેશન એકદમ જાય ના તો પછી આખું બ્લુઇશ ગ્રીનિશ આખું થવા લાગે અમુક લોકોનો સોજો પણ એના લીધે સોજો પણ વધી જાય પછી કેમ કે આખું લોહી સર્ક્યુલેશન આ બાજુ જતું જ નહીં એટલે આખું શું સોજો વધી જાય પાછળ જતા સોજો પણ વધી જાય ને ફરી જે ટાઈટ બાંધેલું હોય ને ફરી ફાસ્ટ જોડીએ તો આટલા ટાઈમનું જકડાયેલું હોય આખું એ ફાસ્ટ સર્ક્યુલેશન થાય તેનાથી ઘણી બધી તકલીફ થઈ શકે છે પહેલી વાત તો ટાઈટ કોઈ દિવસ એક જગ્યાએ નહીં બાંધવાનું પાટો ટાઈટ બાંધવો નહીં એકદમ ઢીલો પાટો બાંધવાનો છે એવી રીતે એક જ જગ્યાએ કર્યો એક જ જગ્યાએ પાટો એવું ટાઈટ નહીં બાંધવાનો એમ ઢીલો ઢીલો પાટો કાં તો ઢીલો પાટો ના હોય તો કાપડ
સાદું કાપડ છે, નોર્મલ બેન્ડેજ કેવું વાગેલું હોય, મચકોડ આવતો હોય તો આપણે પાટો ઉપર સુધી વાળીએ છીએ, એવું અહીંયા કરડેલું હોય, જેમ કે તો અહીંયાથી ઉપર, અહીંયાથી પાટો બાંધવાનું ચાલુ કરવાનું ઉપર ઉપર એમ અહીંયા સુધી એવી રીતે. બરાબર ને? તો સો નોટ અપ્લાય ટોર્નિકેટ, એકદમ ટાઈટ પાટો બાંધવો નથી. ડુ નોટ ટ્રાય ટુ સક આઉટ ફ્લુઇડ. બરાબર ને? ઝેર ચૂસવાની કોશિશ કરવાની નહીં, હીરો બનવાનો નહીં. આ તો મૂવીવાળા હીરોને જ કશું થાય ના, આપણને તો ઝેર નુકસાનકારક જ છે. ઓલરેડી પેલા પેશન્ટમાંથી ઓળખી ઝેર ચૂસાવવાનું નથી, પેલું પેશન્ટ ક્રિટિકલ છે, તમને હજુ કશું થઈ જશે તો લોચો. બરાબર? એટલે કોઈ દિવસ ડુ નોટ ટ્રાય ટુ સક આઉટ ફ્લુઇડ, ઝેર ચૂસવાની કોશિશ કરવાનું નહીં. બરાબર? પિક્ચરોમાં તો બધું ફેક બતાવે, ડુપ્લિકેટ છે, એ જોઈ જોઈને બધું કશું આવું કરવાની જરૂર નથી. પછી હાથ હાથ પગમાં કશું રિંગ કે ઘરનું પહેરેલું હોય તો કાઢી નાખો, કારણ કે પછી સોજો વધી જાય છે તકલીફ. જેમ કે મને અહીંયા કરડી ગયું છે, એ હાથે કરડી ગયું છે કામ કરતા કરતા, અહીંયા રિંગ વાજી રિંગ છે, વીટી છે, કડું છે, તો આ બધું કાઢી નાખવાનું. કેમ કે પાછળ જતા સોજો વધશે ને તો સ્કીન ડેમેજ થાય અને તકલીફ થાય, પછી ઘણી તકલીફ થાય. સોજો બહુ મોટો થાય તો પછી આ રિંગ પહેરેલું હોય, કડું પહેરેલું હોય, બરાબર, પગમાં કડું હોય, રિંગ હોય, એ કાઢી નાખવાનું. બરાબર? સાફ કાઢ્યો તો તરત ને તરત પછી કાઢી નાખવાનું બધું, ઘરનું જે બી હોય, હાથ પગે જ્યાં કાઢ્યું હોય ત્યાં, તો એ કાઢી નાખવાનું. કેમ કે સોજો વધે તો પછી તકલીફ થશે. બરાબર? ઘાવને સાદા પાણી અને સાબુથી ધોવો, સિમ્પલ ઘાવને સાદા પાણી અને સાબુથી વોશ કરી નાખવાનું. બરાબર? અને સાદા કાપડથી અથવા બેન્ડેજથી, પાટો ઘરે હોય તો ઠીક છે, બાકી સાદું કાપડ હોય, સાદું ક્લોથથી ઢીલો પાટો બાંધવો. એક આંગળી અંદર જાય એટલો પાટો, એક આંગળી અંદર જઈ જાય એવી રીતે, કાં તો એક કાં તો લાકડી જોડે પાટો બાંધવો, પટ્ટી અથવા લાકડી મૂકી દેવાની અંદર. જેમ કે અહીંયા કરડી ગયો છે હાથે, તો અહીંયાથી એક લાકડી મૂકી દેવાની, જેથી શું કે હાથની બહુ મુમેન્ટ ના થાય. બરાબર ને? જ્યારે લાકડી અથવા જોડે પાટો બાંધવો, જેથી મોબિલાઇઝ વધારે ના થાય. કેમ કે મોબિલાઇઝ મુમેન્ટ વધારે ના થાય, કેમ કે જો પગે મારે કરડી ગયો છે અને હું પગને વધારે પડતું મુવમેન્ટ કરું, દોડ્યા કરું, ચિંતા કરું, આ વધારે મોબિલાઇઝ પગ થઈ ગયો, તો મોબિલાઇઝમાં પોઈઝનનું ઝેરનું એબ્ઝોર્પ્શન થવાનું વધારે ફેલાવાની શક્યતા ખરી, એબ્ઝોર્પ્શન વધારે થઈ જાય, સમજ્યા? એટલે વધારે મોબિલાઇઝ ના થાય, મુવમેન્ટ વધારે ના થાય, એના માટે જોડે સપોર્ટમાં લાકડું કે કોઈ પટ્ટી, માપ પટ્ટી જેવી છે લાકડું, એ આપણે જોડે મૂકી દેવાનું ને પછી પાટો બાંધવાનો. ને જો લાકડું કે પટ્ટી ના હોય તો એક આંગળી જાય એટલું સીધો સાદો સિમ્પલ પાટો, ઢીલો એટલો કે ઢીલો પાટો મારવાનો, એક આંગળી અંદર જવી જોઈએ, એકદમ ટાઈટ પાટો પણ નહીં મારવાનો. બરાબર? અને બીજું શું કાળજી રાખવાની છે, તો જે બાઇટ માર્ક હોય, એટલે કે જ્યાં સાપ કરેલો હોય ત્યાં કટ કરવું નહીં, કેમ કે પછી ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય છે. ઘણા બધા લોકો, અમુક ગામડાના લોકો, જ્યાં સાપ કરડી ગયો હોય, સ્નેક બાઇટ થયેલું હોય, ત્યાં કટ મૂકી દે. એ લોકોને એવું કે લોહી લોહી વહી જાય, એટલે શું કે પોઈઝન વહી જાય, એવું કોઈ દિવસ કરવાનું નહીં. ભૂલથી વધારે પડતું કટ થઈ ગયું, નસ કોઈ મોટી, વેન આર્ટરી ડેમેજ થઈ ગઈ, બરાબર, એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે. સ્કીન ડેમેજ થાય પ્લસ ઇન્ફેક્શન વધારે થઈ જાય તે અલગ, એવું કોઈ દિવસ કરવાનું નહીં. ઘણા બધા લોકો અમુક ગામડે રૂરલ લેવલમાં કરતા હોય છે કે સ્નેક બાઇટ હોય, બાઇટ માર્ક હોય, ત્યાં કટ મૂકી દેતા હોય છે, એવું કોઈ દિવસ કરવાનું નહીં. બરાબર? તો શું કરવું એના કરતાં શું નહીં કરવું એ ખબર હોવું ખૂબ જ જરૂર છે. કશું બી જેમ કે સાપ ગળે તો ટ્રીટમેન્ટ ખબર હોય કે ના હોય, પણ કેટલું ખબર હોય કે મારે આટલું વસ્તુ તો નહીં જ કરવાની જેથી પેશન્ટને વધારે પડતું નુકસાન થાય. ઓલરેડી નુકસાન થઈ ગયું છે, એમાં તમારે ભલે આપણે ડૉક્ટર ના હોય, પોતે ટ્રીટમેન્ટ ખબર ના હોય, જોયેલું ના હોય, પણ શું નહીં કરવું એ ખાસ ખબર હોવી જોઈએ. શું કરવું એ નહીં ખબર હશે ને તો ચાલશે, પણ શું મારે આટલી વસ્તુ તો ખાસ રીતે કરવી જ નહીં જેથી પેશન્ટને વધારે હાર્મ થાય, નુકસાન થાય, એ ખાસ આવડવું જોઈએ. બરાબર? તો બીજું છે, બાઇટ માર્ક પર બરફ કે આઈસ સપ્લાય કરવો નહીં. બાઇટ માર્ક હોય ત્યાં બરફ કે આઈસ પેક કે એવું લગાવવું નહીં ઠંડક માટે, કેમ કે સ્કીન ડેમેજ વધી જાય પછી. બરફ આઈસ ઠંડકથી સ્કીન ડેમેજ વધી જાય છે. બરાબર? પછી દર્દીને કઈ ખવડાવવું કે પીવડાવવું
નહીં, બરાબર? દર્દીને કંઈ પણ ખવડાવવું કે પીવડાવવું નથી, બરાબર? ઘણા લોકો કશું બી થઈ જાય, ટ્રોમા બી થઈ જાય, એક્સિડન્ટ બી થઈ જાય તો એ દર્દીને થોડુંક પાણી પીવડાવી દેશે, બરાબર? પાણી કશું બી વસ્તુ થાય ને, પેશન્ટ મોસ્ટલી અનકોન્શિયસ થવા લાગે, બેહોશ થાય, જગત ખાઈને પડી જાય, પાણી પીવડાવવું નહીં દર્દીને. એક્સિડન્ટ વાળા કેસમાં પણ મોસ્ટલી, કેમ કે એસ્પિરેશન થવાના ચાન્સીસ વધારે હોય છે. ભૂલથી જે તમે ખવડાવો છો, પેશન્ટ એકદમ વીક થઈ ગયું છે, મોસ્ટલી આ સ્નેક બાઇટ વાળા કન્ડિશનમાં તો પેશન્ટ રેસ્પાયરેટરી પેરાલિસિસમાં કન્ડિશનમાં જતા રહે, જે હિસાબ કર્યો તો રેસ્પાયરેટરી પેરાલિસિસ, મસલ્સ વીકનેસ આવી જાય. તો ભૂલથી ખવડાવવા અને ખવડાવવા તમારે અન્નળીને બદલે શ્વાસનળીમાં જતું રહે તો પેશન્ટને તમે ક્રિટિકલમાં મૂકી દીધું. હાવ ક્રિટિકલમાં પેશન્ટને તમે સારો કરવાના ચક્કરમાં બગાડી દીધું છે. ભાઈ એટલે જ કહું છું, શું કરવું એ એના કરતાં શું નહીં કરવું એ ખાસ અગત્યનું છે. એટલે દર્દીને કંઈ પણ ખાવાનું કે પીવાનું આપવું નહીં, બરાબર? અને તરત ને તરત સીપ્ડ નિયરેસ્ટ હોસ્પિટલ, એવી જ્યાં એએસવી ઇન્જેક્શન એન્ટી સ્નેક વિનમ, એએસવી એટલે એન્ટી સ્નેક વિનમ અવેલેબલ હોય. એટલે આપણા આજુબાજુના તાલુકામાં કે આજુબાજુ ખબર હોવી જોઈએ આપણને કે હા, આ હોસ્પિટલમાં સાપ કરડે એની ટ્રીટમેન્ટ થાય છે, ઇન્જેક્શન અવેલેબલ હોય છે. એવું નહીં કે ગમે ત્યાં હોસ્પિટલમાં જતું રહેવું. ખબર પડી ત્યાં જતા રહીએ અને ત્યાં ખબર પડી કે આપણે હોસ્પિટલમાં લઈ જાઓ, તળમાં તમને હાડકાની હોસ્પિટલ છે, સાફ કરે એની ટ્રીટમેન્ટ જ નહીં થતી, ખબર રહી કે બીજી કશું વસ્તુની હોસ્પિટલ છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ હોસ્પિટલમાં એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન અવેલેબલ છે, ત્યાં જ હોસ્પિટલમાં લઈ જવું આપણે તરત ને તરત. તો બધી આ હતી આજે આપણે ડિસ્કસ કરી રહ્યું, આટલી બધી ફર્સ્ટ એડ હોમ કેર ટ્રીટમેન્ટ હતી. તો ઘરે મારે શું કાળજી રાખવી છે, આટલી કાટલી વસ્તુ મારે ઘરે કરવાની છે અને આટલી કાટલી વસ્તુ તો મારે ખાસ નહીં કરવાની, જેથી પેશન્ટને ઝેરનો ફેલાવો વધારે ના થાય, પેશન્ટ વધારે ક્રિટિકલમાં ના મુકાય, કોઈ કોમ્પ્લિકેશન ના આવે, બરાબર? આઈ હોપ કે આ તમને સમજ પડી હશે, કેમ કે ગુજરાતીમાં સિમ્પલ વેમાં તમને સમજાવ્યું છે, બરાબર? હવે આગળ જોઈએ, આપણે ડિસ્કસ કરીએ હજુ આગળ. આ હતી હોમ કેર ટ્રીટમેન્ટ ફર્સ્ટ એડ મેનેજમેન્ટ ઓફ સ્નેક બાઇટ. હવે સ્નેક બાઇટની અસર છે, મોસ્ટલી પોઈઝનસ સ્નેક બાઇટ, પેરાલાઇટિક ટાઈપ હોય, એની એક્શન જે છે પેરાલાઇટિક ટાઈપ થાય, કાં તો પછી હિમોલાઇટિક ટાઈપ, બરાબર? હિમેટોક્સિક હોય અને પેરાલાઇટિક હોય, હિમેટોક્સિક અને પેરાલાઇટિક ટોક્સિક, બરાબર? હવે પેરાલાઇટિકમાં મોસ્ટલી શું આવે છે, કોબ્રા આવે છે, ક્રેટ આવે છે, કોમન ક્રેટ છે, આ પેરાલાઇટિક સ્નેક બાઇટમાં, સ્નેકમાં આવે છે. હવે હિમોલાઇટિક, હિમોટોક્સિકમાં મોસ્ટલી રસલ ફાઇબર આવે છે, બીજા આવે છે પણ મને ખ્યાલ નથી હજુ કે કયા બીજા હજુ આવે છે, એ તો હજુ જોઈ રહ્યું છું તમે, પણ મોસ્ટલી કોમન છે એમાંથી આ રસલ ફાઇબર છે. હિમોટોક્સિકમાં, હિમોલાઇટિક સ્નેક બાઇટમાં, હવે હિમોલાઇટિસ ટાઈપનો સ્નેક બાઇટ કર, સ્નેક બાઇટ થાય કે પછી પેરાલાઇટિક ટાઈપનો સાપ કરડે, બંનેનો ઇલાજ સેમ જ છે, એન્ટી સ્નેક વિનમ, એન્ટી એએસવી ઇન્જેક્શન, બંનેનો ઇલાજ એન્ટી સ્નેક વિનમ જ છે. આના માટે કોઈ અલગથી એન્ટી સ્નેક વિનમ નહીં આવતું. પેરાલાઇટિક ટાઈપનો સાપ કરડે તો આના માટે કોઈ અલગથી સ્નેક ઇન્જેક્શન નહીં આવતું સ્નેક બાઇટ માટેનું. ચાર સાપોનું ઝેરમાંથી બનેલું ઇન્જેક્શન આવે છે એન્ટી સ્નેક વિનમ, પેરાલાઇટિક ટાઈપના માંથી પણ અને હિમોલાઇટિક ટાઈપમાંથી પણ, કોમ્બિનેશનમાં આવે એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન, બરાબર? સેમ ટ્રીટમેન્ટ, એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન જ ટ્રીટમેન્ટ છે, બરાબર? ઝેરેલો સાપ કાઢ્યો છે કે પોઈઝનસ છે કે નોન પોઈઝનસ છે આપણને કેવી રીતે ખબર પડે? એ જેમ કે મોસ્ટલી ટુ બે ફેંગ માર્ક્સ હોય, આવા ટપકા હોય, બે મોટા ફેણ માર્ક હોય તો એ જી પોઈઝનસ છે, બરાબર? અને આમ દાંત પાડેલા છે બધા, બચકું ભરી દીધું છે મોટું, આમ દાંત ભરેલા છે તો એ મોસ્ટલી એવા સાપ મોસ્ટલી નોન વિનમસ હોય છે, નોન પોઈઝનસ હોય છે, બરાબર? એમના દાંતમાં નહીં ઝેર હતું, એમના જે ફેણ હોય છે ને, ફેણ એમાં ઝેર હોય છે, બરાબર? આ બે ટપકા હોય એ પોઈઝનસ સાપ મોસ્ટલી હોય છે. હવે આપણે કેવી રીતે ખબર પડે બીજું, લક્ષણો પરથી. તો હવે આગળ આપણે એના લક્ષણો જોઈએ. હવે આપણે લક્ષણો જોઈએ, સાઇન એન્ડ સિમ્પટમ ઓફ ધ સ્નેક બાઇટ, શું શું લક્ષણો આવે છે સાપ કરડે
જાય તો શું લક્ષણ આવે પોઈઝનસ સ્નેક બાઈટ હોય તો શું લક્ષણ આવે છે બરાબર કોમન લક્ષણો શું છે સાઇન એન્ડ સિમ્પટમ ફિયર અને એન્ઝાયટી પેલા માણસને ફિયર ચિંતા પોઈઝનસ સાપ હોય કે ના હોય વિનેમસ હોય કે ના વિનેમસ પેલા ચિંતા જ થઈ જાય ચિંતામાં તકલીફ વધી જાય ઉલટાની એટલે ફિયર અને એન્ઝાયટી થઈ જાય ચિંતા થઈ જાય બરાબર લોકલ સ્વેલિંગ અરાઉન્ડ ધ બાઈટ માર્ક બરાબર લોકલ સ્વેલિંગ અરાઉન્ડ ધ બાઈટ માર્ક સોજો આવી જાય જ્યાં ગળ્યું હોય ત્યાં આજુબાજુ સ્વેલિંગ આવી જાય એના માટે તમને મેં પરેજીમાં શું કરવા કીધું કે આજુબાજુની ગળાના હોય રીબિંગ હોય વીંટી હોય હાથે પાયરેલો હોય હાથે પગે ગળ્યું હોય તો એ કાઢી નાખવાની જેથી સોજો વધે તો પાછળથી તકલીફ ના થાય પેન અને સ્ટીફનેસ ઓફ ધ મસલ્સ દુખાવો થાય મસલ્સ જકડાઈ જાય બરાબર પેન થાય સ્ટીફનેસ ઓફ મસલ્સ મસલ્સ જકડાઈ જાય ડિફિકલ્ટી ઇન સ્વાલોવિંગ જો પેરાલિટિક અસર થાય તો રેસ્પિરેટરી ડિફિકલ્ટી આ જતું રહી ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ ડિફિકલ્ટી ઇન સ્વાલોવિંગ એટલે ખાવા પીવામાં ગળવામાં ડિફિકલ્ટી થાય મસલ્સ વીક થઈ જાય ને એટલે બરાબર એટલે એના માટે મેં તમને કીધું હતું હોમ કેર ટ્રીટમેન્ટમાં કે પેશન્ટને કશું ખવડાવો કે પીવડાવો નહીં કેમકે ગળવામાં પેશન્ટને તકલીફ થઈ ખાવા પીવામાં ગળવામાં તો ભૂલથી શ્વાસનાળીને બદલે અન્નળીમાં જતું રહ્યું સોરી અન્નળીને બદલે શ્વાસનાળીમાં જતું રહ્યું તો તકલીફ થઈ બરાબર ને એટલે ડિફિકલ્ટી ઇન સ્વોલોવિંગ ગળવામાં તકલીફ થઈ ખાવા પીવામાં ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ શ્વાસ લેવામાં તકલીફ થઈ રેસ્પિરેટરી પેરાલિસિસ થાય મોસ્ટલી રેસ્પિરેટરી બરાબર અમુક કન્ડિશનમાં નોસિયા ઉબકા આવે વોમિટિંગ થાય ઉલટી થાય એબડોમિનલ પેઇન થાય બીજું શું થાય વિઝ્યુઅલ વીકનેસ આવી જાય ડીમ વિઝન આવી જાય એટલે આંખે અંધારા આવી જાય ઝાંખું દેખાય હેડેક થાય માથું દુખી આવે હાઇપોટેન્શનમાં પેશન્ટ જતું રહે હાઇપોટેન્શન થાય બરાબર ટોસિસ થાય એટલે અપર આઈલિડ સ્વેલિંગ થઈ જાય સોજો થાય ટોસિસ થાય એટલે ટોસિસ એટલે શું કે આંખમાં આખી સોજો આવી જાય ઉપર આઈલિડ પર એ ટોસિસ છે ટોસિસ થાય ટેકીકાર્ડિયા થાય ચિંતામાં ને ચિંતામાં પેશન્ટનો ધબકારો વધારી જાય વધી જાય ટેકીકાર્ડિયા એટલે અબોવ 100 પલ્સ ધબકારા હાર્ટ રેટ એટલે આટલા કોમન લક્ષણો છે સ્નેક બાઇટના આટલા મોસ્ટલી કોમન લક્ષણો છે એક તો ફિયર ને એન્ઝાયટી છે લોકલ સ્વેલિંગ અરાઉન્ડ ધ બાઇટ માર્ક પેન એન્ડ સ્ટીફનેસ ઓફ ધ મસલ્સ ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ નોશિયા વોમિટિંગ એબડોમિનલ પેન વિઝ્યુઅલ વીકનેસ હેડેક હાઇપોટેન્શન ટોસિસ એન્ડ ટેકીકાર્ડિયા બરાબર તા હતા આટલા કોમન લક્ષણો હવે આગળ આવે જઈએ કે આપણે હોસ્પિટલમાં પેશન્ટ લઈ ગયા બધું હોસ્પિટલાઇઝ મેનેજમેન્ટ શું થાય છે સ્નેક બાઇટ વાળા પેશન્ટમાં હોસ્પિટલમાં કયા કયા રિપોર્ટ ઇન્વેસ્ટિગેશન થાય છે હોસ્પિટલમાં ગયા બાદ કયા કયા તો કરાવવા જોઈએ આપણે સ્નેક બાઇટ વાળા પેશન્ટમાં કયા કયા રિપોર્ટ ઇન્વેસ્ટિગેશન આપણે કરાવવા જોઈએ રિપોર્ટ્સમાં સીબીસી છે કમ્પ્લેન્ટ બ્લડ કાઉન્ટ સીબીસી કરાવવાનું એમાં આપણને ખબર પડે કે પેશન્ટમાં લોહીનું પ્રમાણ કેટલું છે ઇન્ફેક્શનનું લેવલ શું છે પ્લેટલેટ્સ છે બરાબર એટલે કોમન છે કમ્પ્લેન્ટ બ્લડ કાઉન્ટ કરાવવો જોઈએ હવે બરાબર છે બ્લીડિંગ ટાઈમ ક્લોટિંગ ટાઈમ બીટીસીટી ટેસ્ટ બ્લીડિંગ ટાઈમ ક્લોટિંગ ટાઈમ સ્નેક બાઇટવાળા પેશન્ટમાં તો ખાસ 20 મિનિટનો બ્લીડિંગ 20 મિનિટનો ટેસ્ટ હોય છે જો 20 મિનિટમાં બ્લીડિંગ ટાઈમ ક્લોટિંગ ટાઈમ છે બરાબર તો 20 મિનિટનો ક્લોટિંગ ટાઈમ છે જેમ કે પેશન્ટનું આપણે બ્લડ 20 મિનિટમાં ક્લોટ પેશન્ટનું ક્લોટિંગ થઈ જાય 20 મિનિટની અંદર ક્લોટિંગ થઈ ગયું તે ટેસ્ટ શું થાય પોઝિટિવ કે નેગેટિવ ક્લોટિંગ થઈ ગયું તો એ નેગેટિવ બરાબર છે ટૂંકમાં અને ક્લોટિંગ પેશન્ટનું બ્લડ ક્લોટિંગ નહીં થયું ક્લોટિંગ નહીં થાય તો એ પોઝિટિવ તો બીટીસીટી ટેસ્ટ પોઝિટિવ તો ખબર છે કે હા બીટીસીટી ટેસ્ટ પોઝિટિવ આવે છે પેશન્ટ પોઈઝનસ છે વધારે કેમકે લોહી ક્લોટ થતું નથી બરાબર એટલે યાદ રાખવાનું કે બ્લીડિંગ બીટીસીટી ટાઈમ ક્લોટિંગ થઈ જાય તો નેગેટિવ થઈ જાય તો નેગેટિવ ને નહીં થાય તો પોઝિટિવ ટેસ્ટ બરાબર એટલે બીટીસીટી ટેસ્ટ છે પછી બીજો છે પીટીઆઈના ટેસ્ટ છે ઈસીજી જોવો પડે આપણે ઈસીજી જોવું પડે કે પેશન્ટ ધબકા હૃદયમાં શું ઇન્વોલ્વ થયું છે ટેકીકાર્ડિયા ધબકારા વધી ગયા છે શું છે ધબકારા ઘટી ગયા છે શું છે જોવું પડે ખાસ
એલએફટી જોવું પડે, લિવર પણ લિવરનો રિપોર્ટ જોવો પડે, લિવર ફંક્શન ટેસ્ટ, એલએફટી એટલે લિવર ફંક્શન ટેસ્ટ, ડી ડાયમર જોવું પડે, લોહી પ્રમાણ જાડું છે કે કેટલું પાતળું છે, બરાબર. ડી ડાયમરનો રિપોર્ટ આવે છે કોરોનામાં, ખાસ રિપોર્ટ કરાવતા આપણે લોહી ગઠ્ઠાઈ જવાનો રિપોર્ટ કે કેટલું જાડું લોહી છે એના પરથી ડી ડાયમર રિપોર્ટ પરથી આપણને ખબર પડે. પેશાબનો રિપોર્ટ કરાવવાનો, યુરિનનો, યુરિન રૂટીન, માઇક્રો આરએમ, બરાબર. ક્રિએટ, કેમ કે આમાં કિડની પણ ઇન્વોલ્વ થાય, કેમ કે અમુક પેશન્ટ નેક બાઇટવાળા બધા કોમ્પ્લિકેશનમાં રિનલ ફેલિયરમાં જતા રહે, એટલે ક્રિએટ જોવું પણ ખાસ અગત્યનું છે. એટલે ટૂંકમાં આટલા કોમન રિપોર્ટ છે જે આપણે સ્નેક બાઇટમાં જોવા જોઈએ, કોમન રિપોર્ટ છે જે સ્નેક બાઇટમાં, એટલે અવશ્ય ઇન્વેસ્ટિગેટ કરાવી લેવા જોઈએ. બીજું શું છે કે સિંગલ બ્રેથ કાઉન્ટ છે, આ મેથડ છે સિંગલ બ્રેથ કાઉન્ટ. કેમ કે સ્નેક બાઇટવાળા પેશન્ટ, આપણને ખબર પડી જાય કે પેશન્ટ રેસ્પિરેટરી પેરાલિસિસમાં તરફ જઈ રહ્યું છે કે નહીં, પેશન્ટને એક કે ઊંડે શ્વાસે કહેવાનું કાઉન્ટ કરે, એક જ ઊંડે શ્વાસે તું કેટલા સુધી કાઉન્ટ કરી શકે છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, એવું બરાબર જવા દેવાનું. ઇન શોર્ટ કે 30 થવા જોઈએ આરામ, 25 to 30 તો થવા જ જોઈએ કાઉન્ટ. એક શ્વાસે માણસ 25 થી 30, ઓછામાં ઓછું 30-25, ઓછામાં ઓછું 25, 25 થી 30 સુધી 30 કાઉન્ટ સુધી ગણી શકવો જોઈએ. તો આપણે ખબર પડે કે ના, એક જ શ્વાસે આપણો કાઉન્ટ લઈ શકે છે. મીન્સ કે પેશન્ટનું રેસ્પિરેટરી કન્ડિશનમાં પેશન્ટ રેસ્પિરેટરી ફેલિયર તરફ, રેસ્પિરેટરી પેરાલિસિસ તરફ નહીં જતું રહેતું, બરાબર. એટલે આ કાઉન્ટ રિપોર્ટ છે, એ કોઈ બ્લડ લોહીનો રિપોર્ટ નથી, કાઉન્ટ છે. તમને કેવી રીતે કરવાનું સમજાવ્યું, બતાવ્યું મેં ગણીને, બરાબર ને. એટલે એના પરથી આપણને ખ્યાલ પડે, કન્ડિશન પેશન્ટની ખબર પડે, બરાબર. પેશન્ટની કન્ડિશન એક લક્ષણો દ્વારા ખબર પડે, અને બીજું રિપોર્ટ દ્વારા, સાઇન એન્ડ સિમ્પટમ દ્વારા આપણે જોઈએ તો, અને લક્ષણો, અને બીજું રિપોર્ટ પરથી કે જે આપણી ખબર પડે આપણે કઈ દિશામાં આગળ ટ્રીટમેન્ટ એની કરવાની છે, કઈ દિશામાં કેટલા હેવી ડોઝમાં ટ્રીટમેન્ટ આપવાની છે, બરાબર. તો આ હતા અમુક રિપોર્ટ્સ, કોમન ઇન્વેસ્ટિગેશન જે આપણે સ્નેક બાઇટવાળામાં અવશ્ય જોઈ લેવા જોઈએ. ચાલો હવે આપણે જોઈએ કે બીજું હોસ્પિટલાઇઝ મેનેજમેન્ટ શું કરવાનું છે. તો પહેલા ઇમરજન્સીમાં પેશન્ટ આવે એટલે આપણે શું જોવાનું, વાઇટલ્સ. વાઇટલ્સ પરથી આપણને ખબર પડે કે પેશન્ટની કન્ડિશન કઈ દિશા તરફ જઈ રહી છે, બરાબર. વાઇટલ્સ પરથી મેન તો આપણને ખબર પડે, કોઈ બી પેશન્ટ આવે પહેલાં તો વાઇટલ્સ જ લેવાનું. ઇમરજન્સીમાં આવે એટલે ઇમરજન્સી મેનેજમેન્ટ હોય, મોસ્ટલી ઇમરજન્સી ડિઝીઝમાં તો મોસ્ટલી સૂત્ર યાદ રાખવાનું, આપણું પેલું સૂત્ર, આઈવી લાઇન મોનિટર ઓટુ. આઈવી લાઇન એટલે વીએફ, ફેન ફ્લો નસ સોઈ નાખી જ દેવાની, બંને હાથમાં મોટી મોનિટર લગાવી દેવાનું. મોનિટરમાં આપણને ખબર પડી જાય મશીનમાં બીપી, પોલ્સ, ઓક્સિજન રેટ બધું ખબર પડી જાય, મોનિટર ને ઓક્સિજન પેશન્ટ ઓટોની જરૂર છે કે નહીં એ કયા પડતી વાઇટલ્સ પરથી ખબર પડશે આપણને, બરાબર. તો વાઇટલ્સ લઈ લીધા પેશન્ટના, પછી પેટર્ન સેમ જ છે, એ બી સી ડી ઈ, એ બી સી ડી વાઇઝ, એ પરથી એરવે જોઈ લેવાનું પેશન્ટનું કે હા એરવે બરાબર છે કે નહીં, પેશન્ટ એકદમ રેસ્પિરેટરી ફેલિયરમાં જઈ રહ્યું છે કે કોન્શિયસ તે પેશન્ટ છે કે નહીં, જે રિક્વાયર હોય તો પેશન્ટ ઇન્ટ્યુબેશન બી કરવું પડે. એટલે એરવે જોઈ લેવાનું પેશન્ટ, એરવે નેક જોઈ લેવાનું. બીજું કશું અનકોન્શિયસ પેશન્ટ હોય તેમાં તો નેક બી આપણે સિક્યોર કરવું પડે, સ્નેક બાઇટનું હોય કે ના હોય. પાછો સ્નેક બાઇટ વિશે છે એટલે આપણે એરવે પહેલાં જોઈ લીધું, પછી બ્રીથિંગ જોઈ લીધું કે બ્રીથિંગ પેટર્ન જોઈ લીધી, બરાબર. 30 કાઉન્ટ મેથડ બી જોઈ લેવાનું કે એક શ્વાસમાં કેટલા કાઉન્ટ ભૂલે છે, રેસ્પિરેટરી પેરાલિસિસ તરફ પેશન્ટ જઈ રહ્યું છે કે નહીં એટલે આપણને ખ્યાલ પડે. સર્ક્યુલેશન જોઈ લીધું, બીપી જોઈ લીધું, પેશન્ટ હાઇપોટેન્શનમાં છે કે શું તે, એમ પ્રમાણે પછી આપણે સોય તો લઈ લીધી છે એટલે પછી ફ્લૂડ ચાલુ કરવાનું, પેશન્ટના બીપી લો હોય તો, બરાબર. ડી ડિસેબિલિટી જીસીએસ સ્કેલ જોઈ લીધું આપણો, ક્લાસ્કોગોમા સ્કેલ કેટલું જીસીએસ છે, બરાબર, એ જોઈ લીધું. ઈ ફોર એક્સપોઝર, બીજું બધું શરીર પર બીજી કશી ઈજા થયેલી નહીં, એક જ જગ્યાએ સ્નેક બાઇટ થઈ ગયું છે કે બીજે બધી બી સાફ કરી ગયો છે, આખું શરીર કપડાં ખોલીને જોઈ લીધું, આપણે એક્ઝામિન કરી લીધું હોલ બોડી. ત્યારબાદ મોસ્ટ ટ્રીટમેન્ટમાં આપણે ફિઝિશિયન, કોઈ પણ હોસ્પિટલ જે પોતપોતાના હોસ્પિટલના ફિઝિશિયન ડૉક્ટર સાહેબ જે પ્રમાણે ટ્રીટમેન્ટ કે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવાની છે. અહીંયા અમે ટ્રીટમેન્ટ લખી છે, અમુક કોમન ટ્રીટમેન્ટ લખી છે કે આટલી મોસ્ટ કોમનલી સેમ જ ટ્રીટમેન્ટ હોય છે આટલી, બાકી પેશન્ટ પર ડિપેન્ડ કરે, પેશન્ટના સિવિયરિટી પર ડિપેન્ડ કરે છે અને ડૉક્ટર પર ડિપેન્ડ કરે છે, બરાબર. એ અલગ અલગ જગ્યાએ વેરી કરતી હોય છે.
તો કોમન ટ્રીટમેન્ટ હું કહું છું અમુક, જેમ કે સ્નેક બાઇટ વાળા પેશન્ટ માં ટીટી આયન સ્ટેટ, એટલે ઇન્જેક્શન ટીટી એટલે ટીટીનસ ટોક્સોઇડ, ધનુર્ભ નું ઇન્જેક્શન ખાસ આપી દેવાનું પેશન્ટ ને, બરાબર? ધનુર્ભ નું ઇન્જેક્શન ખાસ આપી દેવાનું પેશન્ટ ના લક્ષણો મેં તમને કીધું, ઉલટી ઉપકા કીધા છે, એટલે પેન્ટોઇન સ્ટેટ આપી દેવાનું, બરાબર? ઇન્જેક્શન પેન્ટોસિલ એસિડિટી નું ઇન્જેક્શન, એમસેટ ઉલટી નું ઇન્જેક્શન છે, ઇન્જેક્શન એમસેટ આઈવી સ્ટેટ આપી દીધું આપણે, બરાબર? ત્યારબાદ ઇન્જેક્શન કોન્ટ્રામોલિન 100 ml NS માં, કોન્ટ્રામોલિન એટલે ટ્રામાડોલ, ટ્રામાડોલ જે છે એ 100 ml NS માં આઈવી સ્લોલી આપવાનું છે. શાના માટે? પેન માટે. તમને મેં કીધું ને પેનની બી કમ્પ્લેન લક્ષણોમાં તમને જણાવ્યું હતું પેન માટે, કાં તો આની જગ્યાએ તમે કોઈ બીજું પણ પેન કિલર આપી શકો છો, ટેબ્લેટ ફોર્મમાં કાં તો પછી ઇન્જેક્શન ફોર્મમાં પેરાસિટામોલ, બરાબર? ડિપેન્ડ કરે પોતપોતાના ફિઝિશિયન સાહેબ, આઈસીયુ સ્પેશિયાલિસ્ટ સાહેબ જે અપાવતા હોય એ પ્રમાણે, બરાબર? એ ટેબ્લેટ ડાયાઝેપામ એન્ટી એન્ઝાયટી ટ્રીટમેન્ટ છે. એ પેશન્ટ સિવિયર એન્સીયસ, વધારે પડતો એન્સીયસ હોય તો મગજને શાંત કરવા હારું એન્ટી એન્ઝાયટી ટેબ્લેટ ડાયાઝેપામ 1 tablet સ્ટેટ, જો સાહેબ કે તો જ, કમ્પલસરી નથી, પેશન્ટ પર ડિપેન્ડ કરે, તો પેશન્ટની કન્ડિશન પર ડિપેન્ડ કરે, બરાબર? પછી રિપોર્ટ આપણે જોઈએ, એક્ઝામિન કરીએ પેશન્ટ, એટલે આપણને ખબર પડે કે પેશન્ટને મારે એન્ટી સ્નેક વિનમ આપવું છે ઇન્જેક્શન કે નથી આપવું. જે દર્દીને સાપ કરડ્યો છે એ ઝેરી સાપ છે કે નોન ઝેરી સાપ છે? નોન ઝેરી હોય તો પછી સપોર્ટિવ અને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવાથી આવી જાય છે મોસ્ટલી, કેમ કે ઘણા બધા કન્ડિશન મોસ્ટલી 80% તો નોન વિનેમસ જ સાપ હોય છે, 20% ઝેરી સાપ હોય છે, એટલે એ આપણા રિપોર્ટ પરથી અને એક્ઝામિન પરથી ખબર પડે કે હા આ પેશન્ટને એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન આપવું પડશે, એન્ટીડોટ આપવો પડશે સાપ, કેમ કે ઝેરી સાપ પડ્યો છે, બરાબર? સાહેબ કે એ પ્રમાણે કરવાનું. બીજું શું છે કે જો એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન આપવું હોય તો ઇન્જેક્શન એવિલ 1 ml આઈવી સ્ટેટ, ઇન્જેક્શન ડેક્ઝોના 1 ml આઈવી સ્ટેટ આપીને બાદ ઇન્જેક્શન એન્ટી સ્નેક વિનમ ચાલુ કરો. તમે એવિલ પછી ડેક્ઝોન જગ્યાએ હાઇડ્રોકોટ પણ આપી શકો, એક જણા ના હોય તો હાઇડ્રોકોટ પણ આપી શકાય. એવિલ હાઇડ્રોકોટ આપીને બાદ ઇન્જેક્શન એન્ટી સ્નેક વિનમ. એન્ટી સ્નેક વિનમ આપવાની પણ અલગ અલગ પદ્ધતિ છે, અલગ બધા અલગ અલગ ફોલો કરે છે. અમુક લોકો પહેલાં ટેસ્ટિંગ કરે 10 મિનિટ પછી આપે સ્લોલી, અમુક લોકો, અમુક ફિઝિશિયન સાહેબ લોકો સિંગલ 1 ml અપાવે છે 15 મિનિટ સુધી, પછી બીજું વાયલ અપાવે છે, અમુક ફિઝિશિયનો એક જ પાઇન્ટમાં ચાર્જ નાખી દેતા હોય છે, જેમ કે અમારે ત્યાં આવી રીતે અમે આપીએ છીએ મોસ્ટલી. ઇન્જેક્શન એન્ટી સ્નેક વિનમ જે છે 4 ml 500 NS માં, મોટી NS ની બોટલમાં 500 NS માં આઈવી સ્લોલી ચાલુ કરી દઈએ 8 કલાક ચાલે પ્રમાણે 8 hour ની, એવી જ રીતે પછી આ પતે પછી બીજા 4 ml 500 NS માં નાખી દઈએ, એ પતે પછી બીજા 4 ml 4 vial નાખી દઈએ 500 NS માં, એમ વધારેમાં વધારે તમે કેટલા સુધી આપી શકો પેશન્ટની કન્ડિશન પર ડિપેન્ડ કરે, વધારેમાં વધારે તમે 30 vial સુધી આપી શકો, 30 vial સુધી એન્ટી સ્નેક વિનમ આપી શકો, બરાબર? વધારે વધારે પેશન્ટની કન્ડિશન પર ડિપેન્ડ કરે સાહેબ કે એ પ્રમાણે કેટલા સુધી આપ, કેટલા વાયલ સુધી આપવું છે, કેટલા દિવસ આપવું છે, પેશન્ટની કન્ડિશન પર ડિપેન્ડ કરે છે. પછી જોડે બીજું અધર સપોર્ટિવ ટ્રીટમેન્ટ, અધર સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ, ફ્લુઇડ મેનેજમેન્ટ, જો પેશન્ટનું બીપી ડાઉન હોય તો એ પ્રમાણે બીજું ફ્લુઇડ ચાલુ કરવાનું, જરૂર પ્રમાણે પડે તો બીપી વધારવા સારું ઇન્જેક્શન પણ ચાલુ કરવું પડે, નોરેડ ચાલુ કરવું પડે, બરાબર? સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવાની છે ટૂંકમાં બીજી. આ અમુક કોમન ટ્રીટમેન્ટ હતી લખી છે મેં, સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ અલગ અલગ હોસ્પિટલ પ્રમાણે અલગ અલગ અને પેશન્ટ પ્રમાણે વેરી કરે. જો પેશન્ટ એકદમ ટોસિસમાં જતું રહે, રેસ્પિરેટરી ફેલિયરમાં જતું રહે, તો ઇન્જેક્શન નિયોસ્ટિગમાઇન પણ આપણે ચાલુ કરવું પડે, ઇન્ફ્યુઝનમાં ચાલુ કરવાનું હોય છે, બરાબર? એનો ડોઝ ન્યૂ સાહેબ જે કે એ પ્રમાણે સેટ કરવાનું. એટલે ટૂંકમાં આટલી કોમન ટ્રીટમેન્ટ હતી ઇન્જેક્શન ફોર્મમાં. અને બીજું કે ઘાવ જે વાગ્યો છે એ પગે વાગ્યું છે કાં તો હાથે વાગ્યું છે, જ્યાં પણ જ્યાં સાપ કડી ગયો છે ટૂંકમાં સ્વેલિંગ છે, એને આપણે ડ્રેસિંગ કરવાનું છે. ડ્રેસિંગ કેવી રીતે કરવાનું છે કે સોજો વધે ના એના માટે ગ્લિસરીન અને MgSO4 પાવડર, મેગસલ્ફ, બરાબર? ગ્લિસરીન પ્લસ મેગસલ્ફ પાવડર આવે છે MgSO4 નો પાવડર, એને
गरम करवानो ने त्यार बाद पाटा में पलाड़ी ने लेप लगावानो छे। सो जो घटाड़वा माटेनो स्पेशली पाटो छे ग्लिसरीन मिक्सअप नु ड्रेसिंग हेल्पफुल थाय छे स्वेलिंग घटाड़वा माटे अने पेन रिलीफ मां पण मदद थाय छे। बराबर, तो ग्लिसरीन अने एमजीएसओ4 ड्रेसिंग करवानो छे जेथी सोजो घटे अने दुखावामां पण रिलीफ रहे। अने बीजू सपोर्टिव ट्रीटमेंट करवानी छे, इंजेक्शन टीटी अवश्य लेवानुं छे। बाकी मेन पेशेंट आवे एटले आपणे जोयुं लाइन बाय लाइन के वाइटल चेक करा, एरवे ब्रीथिंग सर्कुलेशन डिसेबिलिटी एक्सपोजर वाइज मैनेज करवानुं छे। टीटी आपी दीधुं, सपोर्टिव ट्रीटमेंट, पेन मैनेजमेंट, एंटी एंजाइटी ट्रीटमेंट, ત્યારબાદ એન્ટી સ્નેકવિનમ ચાલુ કરી દીધું। એન્ટી સ્નેકવિનમ ચાલુ કરતા પહેલા એવિલ ડેક્ઝોન આઈવી હાઇડ્રોપોટ આપી દીધું છે, ડ્રેસિંગ કરી દીધું છે। બરાબર, અને પેટ બીજું અમુક સવાલ છે કે જેમ કે પેડિયાટ્રિકમાં અને એડલ્ટમાં નાના બાળકોમાં કેવો એન્ટી સ્નેકવિનમનો ડોઝ હોય છે? તો સેમ હોય છે, પેડિયાટ્રિક અને એડલ્ટમાં નાના બાળકોમાં અને મોટામાં એન્ટી સ્નેકવિનમ ઇન્જેક્શનનો ડોઝ સેમ હોય છે, બીજા બધા ઇન્જેક્શનનો ડોઝ બદલાઈ જાય છે એજ અને વેઇટ પ્રમાણે, હાફ આવે વેઇટ અને એડ પ્રમાણે ડિપેન્ડ કરે છે બીજા બધા ઇન્જેક્શનો, પણ એન્ટી સ્નેકવિનમનો ડોઝ જે પ્રમાણે જે સાહેબ આપતો હોય એ પ્રમાણે મોસ્ટલી સેમ જ હોય છે એન્ટી સ્નેકવિનમ। એના માટે કોઈ અલગથી એન્ટી સ્નેકવિનમનો ડોઝ વાળું ઇન્જેક્શન વાયલ નહીં આવતું। બરાબર, તો આ હતું આપણે કોમન મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ। બરાબર, આઈ હોપ કે તમને સમજ પડી હશે, સ્નેક બાઇટનો લેક્ચર આજે આટલો જ હતો કે સ્નેક બાઇટને આપણે પહેલાથી જોયું, કોમન સિમ્ટમ જોયા, ઇન્વેસ્ટિગેશન શું શું કરવાનું છે, આપણે હોમ કેર ફર્સ્ટ એડ મેનેજમેન્ટ શું કરવાનું છે। બરાબર, મેઇન તો એ જ છે, હોમ કેર ફર્સ્ટ એડ મેનેજમેન્ટ જ મેઇન છે। બરાબર, એ ખાસ જોઈ લેવાનું છે। આઈ હોપ કે તમને હેલ્પફુલ થશે, થેન્ક યુ।